જયારે વાત કરશું ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ અને એમની જયારે કૃતિઓની વાત કરવામાં આવે દોસ્તો એટલે બહુ હાચું કહું તો સિંહ પડી જાય યાદ રાખવી તે અને યાદ રખાવી તે યાદ રાખવી અઘરી છે અને યાદ રખાવી પણ અઘરી છે પણ આપણા બનતા પ્રયત્ન છે કે તમને યાદ રહી જાય રાઈટ કારણ કે કૃતિઓનો ઢગલો કર્યો છે આટલી બધી કૃતિ આપી છે એમને પવન રૂપેરી રાઈટ પછી ધૂળ હોય ને ધૂળ ક્યારે તમે ધૂળમાં પગલા જુઓ ધૂળમાં પગલી તમને દેખાય નહીં કારણ કે એ ધૂળ ધૂળ હોવાના કારણે એ પગલી જે છે વિખાઈ જતી હોય છે રાઈટ તો ધૂળમાં પગલી આ એમની રચના છે જળ વાદળ અને વીજળી ગગન ખોલતી બારી પડઘાની પેલે પાર તડકાની નીચે ઉપર પર રાઈટ ત્યારબાદ ચાંદડીયા ગાડી ઘોડી ચડે ને આવું છું રાઈટ ચહેરા ભીતર ચહેરા ભીતર ચહેરા સ્વપ્ન પિંજર અત્તરની સુવાસ થી આપણે શરૂઆત કરીએ હું તમને પ્રશ્ન પૂછું છું અત્તરની સુવાસ કોની રચના છે કોની રચના ચંદ્રકાંતેઠ ની છે પવન રૂપેરી રચના છે

ઉઘડતી દિવાલ કોની રચના છે એમની જ રચના છે ઉઘડતી દિવાલ કોની રચના ઉઘડતી દિવાલ એમની રચના ગગન ખોલતી બારી તડકા નીચે ગગન ધરા પર ગગન ધરા પર ગગન ખોલતી બારી અને ચાંદલિયાની ગાડી આ બધી આપણે હાથે લઈ લઈએ કેમ કે હરખી છે ગગન ખોલતી બારી બરાબર ત્યારબા ગ ત્યારબાદ ચાંદલિયાની ગાડી આ રચનાઓ કોની છે ચંદ્રકાંત શેઠ ની છે તડકા નીચે પડઘાની પેલે પાર छु चेहरा भीतर चेहरा हाईमी रचना चलो अबे ચલો રાઈટ પછી હેઠ અને અડવાસ દિવે દિવે દેવ અત્તરની સુવા સ્વપ્ન પિંજર તપસ્વી શાશ્વત રચના છે એમની સ્વપ્ન પિંજર એમની રચના છે તડકા નીચે પછી ચડીને ચાલો બસ બસ કરો સાહેબ બસ આટલી બધી રચનાઓ તમે લખાવી હવે અમે કઈ રીતના યાદ રાખશું આ કે ના અઘરું તો છે જિંદગીમાં બધું ભાઈટ ચલો હવે આને યાદ રાખવાનું છે આટલા વાતોને વાતો રાખવાની છે અત્તરની સુવાસ પવન રૂપેરી બરાબર ધૂળમાં ની પગલીઓ જળ વાદળ અને વીજ ચાંદીયાની ગાડી તડકા નીચે ચહેરા ભીતર ચહેરા દિવે દિવે દેવ અતર ની સ્વપ્ન પિંજર હેઠ અને હળવાસ અને ઘોડે ચડીને આવું છું ચલો ત્યારે કઈક સેટિંગ કરી તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ બેઠા છે બેઠા છે ને એક ભાઈ એક ભાઈ બેઠા નીચે રાઈટ અને એ ભાઈનું નામ શું છે એ ભાઈનું નામ છે ચંદ્રકાંત શું નામ છે ચંદ્રકાંત તેનું નામ છે ચંદ્રકાંત નામના ભાઈ અહીં બેઠા છે જબરદસ્ત રીતના અને તડકો છે તમે જોઈ શકો છો અને એટલે આ અહીં જોઈને તમને શું ખબર પડી કે એક વ્યક્તિ બેઠો છે ઝાડની નીચે એટલે આપણે યાદ રાખવાનું છે તડકાની નીચે એક વ્યક્તિ બેઠો છે ક્યાં બેઠો દોસ્તો આ વ્યક્તિ બેઠો છે તડકા ની નીચે કોઈ એક વ્યક્તિ તડકાની નીચે બેઠો તમને દેખાય છે સ્વપ્ન પિંજર ચોજ સ્વ સ્વપ્ન પિંજર સ્વપ્ન પિંજર સ્વપ્ન સ્વપ્ન પિંજર એક એને સપનું આવ્યું શેનું સપનું આવ્યું દોસ્તો તો કે સ્વર્ગનું સપનું આવ્યું રાઈટ એને સ્વપ્ન આવ્યું એને ભગવાન દેખાણા હે એટલે કે દિવે દિવે દેવ દેખાણા ક્યાં દેખાણા દિવે દિવે દેવ દેખાણા એટલે ભગવાન દેખાણા દોસ્તો ભગવાન તમને ખ્યાલ છે આપણી વાત પ્રમાણે ભગવાન જે છે સ્વર્ગમાં છે એટલે આકાશમાં ભગવાન છે હવે ખબર છે ભાઈ ભગવાન ને હકીકતમાં રિયલમાં જોવા હશે તો એને જવું પડશે ગગનમાં રાઈટ ઓકે જયારે સૂધો તો સ્વપ્ન એવું સ્વપ્નમાં દિવે દિવે દેવ દેખાણો દોસ્તો અને પવન રૂપેરી ફૂકાવા લાગ્યો કેવો પવન ફૂકાવા લાગ્યો પવન રૂપેરી ફૂકાવા લાગ્યો એટલે પવન રૂપેરી ને એ મહેક ને એને આનંદ જ આવ્યો અને એ આનંદ આવ્યો એટલા માટે એ જણ જાગ્યો અને જણ જાગી અને જ્યાંથી હાલ આવતો તો ત્યાં એ ધૂળની પગલીઓ જોઈ શું જોઈ દોસ્તો ધૂળની પગલીઓ જોઈ કે ભગવાન જે છે ભગવાન આ જ પગલીઓ હૈલા છે તો ધૂળની પગલીઓ ધૂળની પગલીઓ એ પગલીઓ એ જણ જે છે એ જણ હાલતો જાય છે રાઈટ એ જણ હાલતો જાય છે ઓકે હવે શું થયું જળ વાદળ અને વીજ અચાનક દેખાવાની છે નહીં આ કે ના સમજાય છે ઓકે અને જેવો વરસાદ થાય છે એટલે વરસાદની જયારે પહેલી મહેક હોય પહેલો વરસાદ થાય ત્યારે જે આનંદ આવે એ અતર સુવાસ આવી અને કેની સુવાસ આવી અતરની સુવાસ આવી અને એ અત્તરની સુવાસ આવી છે એને તો એક જ એક જ નીમ લઈ લીધું છે કે ભગવાન ને મળવા જવાનું થાય છે કારણ કે જે સ્વપ્નમાં આવ્યા છે ચંદ્રકાંત ને સ્વપ્નમાં જે આવેલા છે તડકા નીચે જયારે બેઠા હતા ત્યારે એને સ્વપ્નમાં આવ્યા પવન રૂપેરી ફૂંકાવા માંડ્યો અચાનક ત્યાં આંખ ખુલી ધૂળની પગલીઓ પગલીઓ હાઈલો ગયો હવે વરસાદ થવા લાગ્યો જળ વાદળ અને વીજ થવા લાગી એટલે પગલીઓ ભૂંસાઈ ગઈ દોસ્તો અને અત્તરની સુવાસ આવવા લાગી કે ભાઈ ભગવાન બહુ દૂર છે નહીં રાઈટ અને એટલા માટે સમજજો સમજજો દોસ્તો ઉઘડતી બારી ગગન ખોલતી બારી ઉઘડતી દીવાલ ગગન ખાલતી ખોલતી બારી અને ગગન ધરા પર રાઈટ એને ક્યાં જવાનું છે ગગન ધરા પર જવાનું છે ગગન એટલે આકાશમાં જવાનું છે ને સમજાઈ ગયું અને એ ગગન જે છે ગગનનો એક રસ્તો તો હોવો જોઈએ ને એને ગગન ની દિવાલ દેખાણી રાઈટ ગગનમાં માં જવાની દિવાલ દેખાણી પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની દીવાલ છે દેખાણી હવે થી જ ન થકતો વચ્ચે એક દિવાલ છે એટલે એને ગગન ગગન જે છે ગગનની ની દિવાલ દેખાણી કેની દિવાલ દેખાણી ઉઘડતી ઉઘડતી દિવાલ એટલે કે ગગન દિવાલ ઉઘડતી જેવું ડોકું કાઢે છે એ તો ગગન ધરા પર એટલે કે ગગન ધરા પર સ્વર્ગમાં ગગન ધરા પર ઓલા ચાંદામા છે ને એ ગાડી લઈ ઢાલે છે ચાંદલિયાની ગાડી હતી કે ગાડી હતી

આવી રીતના કઈક આપણે યાદ રાખી શકીએ ફરી એક વખત આપણે ફરી એક વખત આપણે શાંતિથી આપણે જોઈએ રાઈટ શું કીધું ચંદ્રકાંત શેઠ જે છે એ ભરા તડકામાં હોય જબરદસ્ત એવો તડકો હતો એ તડકામાં નીચે જે છે એ તડકા ની નીચે બે હે રાઈટ એટલે તમે જો તડકા નીચે બેઠા હે એવું લખેલું છે આ સાહેબ સ્વપ્ન નિંદર આવી જાય છે સ્વપ્ન આવે છે સ્વપ્નમાં શું હોય દોસ્તો સ્વપ્નમાં એને દેખાય છે દિવ્ય દિવે દેવ રાઈટ દિવ્ય દિવે દેવ અને પવન રૂપેરી ફૂંકાવા લાગે છે પછી તો કે જણ જાગે છે નક્કી કરી લીધું કે ભાઈ હવે આપણે ભગવાનને મળવાનું છે તો સ્વપ્નમાં છેલ્લે ગાજવીજ સાથે વરસાદ આવ્યો જળ વાદળ અને વીજ આવી અને એ જે વરસાદની મહેક હતી એ અતરની શ્વાસ આપી એને હવે એને જવું છે ક્યાં ગગન જવું છે એટલે ગગન એટલે કે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની બારી હતી દીવાલ હતી જેને આપણે ઉઘડતી દીવાલ કહીએ છીએ ઉઘડતી દીવાલ જોઈ ગયા એને બારી દેખાણી નહીં બારી દેખાણી ગગન ધરા ઉપર ચાંદલિયાની ગાડી ચાલુ છે રાઈટ અને એમાં ચાંદલિયો દાદો જે છે એ ઘોડે ઘોડે ચડીને આવ્યો છે શું ચડીને આવ્યો છે ઘોડે ચડી અને આવ્યો છે આવી રીતના કઈક આપણે યાદ રાખી શકીએ ચાલો આમાં નો યાદ રાખે નો યાદ રહે એવું કઈ ખરું આમાં કે સાહેબ આમાં મને નથી યાદ રહેતું એવું કઈ અને નહીં યાદ રહ્યો એ હું કઈ ઉપાય યાદ જ નહીં રહે જો તમે રિવિઝન નહીં કરો તો આજ ઘર જઈને પાછા આજ રાત્રે હુઓ ને એની પેલા આ બધું જેટલું પણ સાહેબે ભણાવ્યું છે બધું રિવિઝન થઈ જવું જોઈએ તો યાદ રહે બાકી યાદ ન રે તમને નહીં મને યાદ ન રે રિવિઝન મારે કરવું પડે તમારે કરવું પડે બરાબર છે સમજો છો